કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ સંગઠનના વોર્ડ પ્રમુખ મહામંત્રી મહામંત્રીશ્રીઓ જિલ્લાના અને મહાનગરના સંગઠનના સૌ સાથીઓ આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ શુભેચ્છકો મિત્રો અને પત્રકાર મિત્રો સૌપ્રથમ તો આપ બધાને હું નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું નૂતન વર્ષના અભિનંદન પાઠવું છું મિત્રો આપણા આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે આપણને સૂચના આપી કે આ વખતે દરેક વિધાનસભા મુજબ આપણે સ્નેહમિલન સમારોહ કરવું છે ભૂતકાળની અંદર આપણે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડની અંદર સમગ્ર શહેરનો સ્નેહમિલન કાર્યક્રમ રાખેલો ને આપ બધાએ એ કાર્યક્રમને ભવ્ય અને દિવ્ય બનાવ્યો હતો હવે વિધાનસભાનો જ્યારે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે આજે ચોર્યાસી વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમમાં જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બધા કાર્યકરો શુભેચ્છકો મિત્રો અને માનવ મહેરામણ ઉમટી પડ્યો હોય એવું દ્રશ્ય ઊભું થઈ રહ્યું છે મિત્રો ટીમ ચોર્યાસી ને ધારાસભ્ય શ્રીમાન સંદીપભાઈ દેસાઈને અને સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અને સમગ્ર હું ખૂબ ખૂબ હજુ આપણે બધાએ દિવાળી નવું વર્ષ ગયું પણ રજાના મૂડમાં છીએ ત્યારે સવારના પહોરમાં માં આટલી વિશાળ જનસંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી અને તમે ચોર્યાસી વિધાનસભાનું નામ ફરી વાર રોશન કર્યું છે એ બદલ પણ હું અભિનંદન પાઠવું છું મિત્રો લોકસભાની ચૂંટણી આવી રહી છે જેમ યુદ્ધના મેદાનમાં જઈએ એ પહેલા આપણે આપણા શસ્ત્ર સરંજામ તૈયાર કરતા હોઈએ છીએ

પૂરે પૂરા આપણે તૈયાર કરી લેવાના છે આમ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના શસ્ત્રો અસ્ત્રો કાયમી માટે તૈયાર હોય છે જેવો આદેશ આવે કે આવતીકાલે ચૂંટણી છે તો પણ ચૂંટણી જંગમાં ઝંપલાવવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર તૈયાર હોય છે થનગનતો હોય છે મિત્રો આપણા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતે જે રીતે સંગઠનની એક નવી દિશા કંડારી છે નવી કેડી કંડારી છે અને હું માનું છું કે એક પથ્થર પર લખાયેલો શિલાલેખ કોતરાઈ ગયો છે જે રેકોર્ડ બ્રેક આપણે સીટો હાંસલ કરી પેટા ચૂંટણીની તમામ બેઠકો આપણે હાંસલ કરી આપણે નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ તમામ સીટો ઉપર ભવ્યથી ભવ્ય વિજય મેળવ્યો અને સમગ્ર ગુજરાતમાં તે જાહેર રીતની સંસ્થાઓ હોય સહકારી સંસ્થાઓ હોય વિધાનસભાની ચૂંટણી હોય વિધાનસભાની પેટા ચૂંટણી હોય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય આ તમામ જગ્યાએ કેસરીઓ આવ્યો તેનું શ્રેય આપણા આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના કેશવ નેતૃત્વ અને માર્ગદર્શનને જાય છે મિત્રો આપણને ડગલેને પગલે માર્ગદર્શન આપતા રહે છે અને આપણે બધા તો નસીબદાર છીએ સુરત ખૂબ નસીબદાર છે દક્ષિણ ગુજરાત નસીબદાર છે કે આપણા આદરણી સી આર પાટીલ સાહેબ પોતે સુરતમાં વસે છે એટલે રોજ બરોજનું માર્ગદર્શન આપણને સતત એમની પાસેથી મળતું રહે છે એમના માર્ગદર્શન નીચે સુરત મહાનગરનું સંગઠન પણ ખૂબ વધારે મજબૂત બન્યું છે આપણે ત્રણ લાખ કરતાં પણ વધારે પેજ સમિતિના સભ્યો બનાવ્યા છે તમે બધાએ બનાવ્યા છે તમારા ભગીરથ કામગીરીના કારણે બન્યા છે પણ મને કહેતા ખુશી થાય છે કે સમગ્ર ગુજરાતમાં સો ટકા પેજ સમિતિના સભ્યોનું વેરિફિકેશન એટલે કે સત્યાપન થયું હોય તો એ સુરત મહાનગર થયું થયું છે ત્રણે ત્રણે લાખ સભ્યો તમામ સભ્યો વેરિફાઈડ સભ્યો છે આપણે તમામ સભ્યોનું મતદાર યાદી સાથે વેરિફિકેશન કર્યું છે તો આપણા ત્રણ લાખ સભ્યોનું સત્યાપન થઈ ચૂક્યું છે એ રીતે ભારતીય જનતા પાર્ટીના સૌ કર્મઠ અને કેસરીયા કાર્યકરોએ કામ કર્યું છે એ ભાઈ હોય બેન હોય યુવા મોરચો હોય મહિલા મોરચો હોય સંગઠનની મુખ્ય ટીમ હોય તમામ કાર્યકર્તાઓએ ફિલ્ડમાં જઈને ઘેરે ઘેરે પહોંચી અને પેજ સમિતિનું કામ પૂર્ણ કર્યું છે અને પેટ સમિતિના કારણે જ આપણે આટલી ભવ્ય વિજય મેળવી શક્યા છીએ મિત્રો હું ચોક્કસ યાદ કરીશ આ ચોર્યાસીની ચૂંટણીને ચોર્યાસીની ચૂંટણીમાં તમે બધાએ એવી રીતે મહેનત કરી એવી રીતે પ્લાનિંગ કર્યું કે આપણા ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ આ ગુજરાતમાં બીજા નંબરની લીડ ઉપર પ્રસ્થાપિત થયા છે બીજા નંબરની લીડ છે અને ત્યારે આપણને એમ લાગે છે કે કે કાશ અમે થોડીક વધારે મહેનત કરી લીધી હોત તો ધારાસભ્ય અને ચોર્યાસી કદાચ એક નંબર પણ આવી ગયું હોત કઈ વાંધો નહીં મિત્રો એ કચાશ રહી ગઈ છે એ આપણે આ લોકસભાની ચૂંટણીની અંદર પૂરી કરવાની છે આપણા આદરણી શ્રદ્ધેય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની લોકસભાની ચૂંટણીની અંદર અત્યાર સુધીમાં દેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં સર્વાધિક મતોની લીડથી આપણે આપણા પ્રી પાટીલ સાહેબને વિજેતા બનાવ્યા છે આ વખતે અહીંયા ધારાસભ્ય સંદીપભાઈએ હમણાં કીધું જ છે કે જે લીડ આપી છે એના કરતાં પણ વધારે લીડ સંદીપભાઈએ કીધું છે કે દસ લાખને લીડને આપણે આંબવાનું છે એનું પ્લાનિંગ કરવાનું છે મિત્રો પાટિલ સાહેબની એક નીતિ રીતિ રહી છે એમણે તો કારણ કે દરેક કાર્યકર્તાઓનું નાના મોટા શુભેચ્છકોનું મિત્રોનું મતદારોનું દરરોજ માટે કામ કર્યું છે ડેલી એમના કામનો નિકાલ કર્યો છે જયારે આ ચૂંટણીના સમયે પાટીલ સાહેબ મતદાનની ની અપીલ કરવા જાય તો એ આપણને શોભે નહી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સારું ન લાગે એટલે આપણે એમ કહેવાના કે સાહેબ તમારે તો આખા ગુજરાતની જવાબદારી છે આપ આખા ગુજરાતમાં પ્રચાર પ્રસાર કરો નવસારી લોકસભા સીટ દસ લાખ થી જીતાડવાની જવાબદારી અમારી બધાયની છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની છે અને મિત્રો આપણે એમાં ઉણા નહીં ઉતરીએ સાહેબને કહીશું કે સાહેબ આપ ગુજરાતમાં પ્રવાસ કરો બીજી સીટો પર પ્રવાસ કરો એ ઉમેદવારને પાંચ લાખ કરતાં વધારે મત જીતાડવાના ભગીરથ પ્રયત્ન કરો નવસારી લોકસભા સીટ અમે બધા જીત જીતી જઈશું કારણ કે સાહેબે આપણને જે રીતે પ્રેમ આપ્યો છે જે રીતે આપણું જતન કર્યું છે જે રીતે આપણને સાચવા છે એ જોતા મિત્રો પાટિલ સાહેબને હવે આપણને કંઈ કહેવું પડે એવો સમય નથી આપણે સાહેબને કહેવાનો સમય છે પાંચ વર્ષે કે સાહેબ નવસારી લોકસભાની ચિંતા નહીં જીતાડી દેવાના છીએ સંગઠનની દ્રષ્ટિએ સુરત એકમ ખૂબ મજબૂત છે સમગ્ર સમગ્ર ગુજરાતની અંદર સુરત સંગઠનની એક અલગ પ્રકારની ઓળખ છે એ આપણો અત્યાર સુધીનો જે પરંપરા રહી છે એમને આપણે જાળવી રાખી છે અને અત્યારે તો આપણા પાટેલ સાહેબનું કુશળ ને નેતૃત્વને માર્ગદર્શન આપણને મળી રહ્યું છે ત્યારે આપણે સંગઠનને વધારે મજબૂત બનાવીને આગળ વધવાનું છે મારે એક બે સૂચના આપવાની છે આવતી 28 તારીખથી એટલે બે દિવસ પછીથી

તો એ કાર્યક્રમને આપણે ખૂબ સફળ બનાવવાનો છે મિત્રો આ બધાય હવે ચૂંટણીલક્ષી કાર્યક્રમો છે અત્યાર સુધી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એનડીએની સરકારે જે કામ કર્યા છે એ કામને વિકાસ જે કર્યો છે એમની ઝાંખી અને એમની રૂપરેખા આ વિડીયોવાન દ્વારા પ્રદર્શિત થવાની છે અને બીજા બધાય પણ દસ પંદર પ્રકારના સ્ટોલ લાગવાના છે એવી બધી પણ માહિતી ગઈકાલે મને મેયરશ્રીએ આપી છે તો એ કાર્યક્રમને આપણે સફળ બનાવીએ બીજું આપણા આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે આપણને આહવાન કર્યું છે અને અહીં આવશે ત્યારે એ સંકલ્પ પણ લેવડાવશે આપણને બધાને તો પહેલી તારીખથી દર અઠવાડિયે આપણે આપણા વોર્ડની અંદર સફાઈ અભિયાન કરવાનું છે આપણા પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સફાઈ ખૂબ પ્રિય હતી અને આપણા શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ સફાઈ ખૂબ પ્રિય છે પોતે ઝાડું લઈ અને સફાઈ કરવા ઉતરી પડે છે એવા સમયે જ્યારે આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે આપણને સફાઈ અભિયાનનું આહવાન કર્યું હોય ત્યારે મારા દરેક વોર્ડના કોર્પોરેટરશ્રીઓ સંગઠનના સૌ સાથીઓની અપીલ છે કે ચાર કોર્પોરેટરો ચાર દિશાની અંદર ચાર ભાગમાં વહેંચાય બધા સાથે એક જગ્યાએ ભેગા ન થાય સાથે સાથે સંગઠનના સૌ કાર્યકરો વોર્ડ પ્રમુખ મહામંત્રી એમની કારોબારીની ટીમ બધા જ મોરચાઓ અલગ અલગ વિસ્તારની અંદર ચાર કોર્પોરેટરો સાથે અલગ અલગ ટીમ બનાવી અને સફાઈ અભિયાન કરે બીજા રવિવારે બીજા વિસ્તારમાં જવાનું છે બીજી સોસાયટીમાં જવાનું છે પણ આપણા ખૂબ સફાઈ અભિયાન સારી રીતે પાર પાડવાનું છે સફાઈ અભિયાન શરૂ કર્યા પહેલાં તમે વિસ્તારનો એક ફોટો પાડી લો સફાઈ અભિયાન પૂર્ણ થયા પછી એ વિસ્તારનો ફોટો પાડો અને પછી સોશિયલ મીડિયાની અંદર મૂકો કે બિફોર અને આફ્ટર સફાઈ અભિયાન શરૂ કર્યા પહેલાંનો ફોટો છે સફાઈ અભિયાન પૂર્ણ થયા પછીનો આ ફોટો છે તો એ રીતે મિત્રો આપણે આપણું સફાઈ અભિયાન પણ પૂર્ણ કરવાનું છે આપણા આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આવી ગયા છે આપણે ભારત માતાનો જયઘોષ જય ઘોષ કરીને એમને આવકાર હું આ સાથે મારી વાત પૂરી કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય વંદે માત્ર માતા કી ભારત માતા કી ભારત માતા કી વંદે वंदे वंदे भारत माता की जय वंदे मातरम देशभक्ति छलकता आ नारा साथे माननीय श्री सी आर पाटिल साहब माननीय प्रदेश अध्यक्ष हमें खूब अभिवादन खूब खूब

અને હવે વિનંતી કરીશું આદરણીય શ્રી પાટીલ સાહેબ આપ સાહેબ શ્રી આપના શબ્દોથી અત્રે ઉપસ્થિત જનમેદની સંબોધિત કરશો માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ બે બત્તાજ વ્યવસ્થા જાડવામાં સહયોગ આપીશું બધા સામેની તરફ આવી જઈએ હંબલ રિક્વેસ્ટ છે ભારત માતા કી જય બધા બેસી જા ભાઈ જગ્યા છે તમારા માટે પત્રકારોને પાછળ આવી જાવ વંદે માતર જય શ્રી રામ દિવાળી અને નવા વર્ષના મિલનના કાર્યક્રમમાં ચોર્યાસી વિધાનસભાના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના આદરણીય શ્રી પૂર્વ મેયર શ્રી નિરંજનભાઈ જાજમેરા ગુજરાત સરકારના આદરણીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણાવાલા જેમના વિધાનસભામાં આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે એ ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ લિંબાયતના ધારાસભ્ય શ્રી સંગીતાબેન સુરત શહેરના આદરણીય મેયર શ્રી દક્ષભાઈ માવાણી ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ નેતા શ્રી શશીબેન સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજનભાઈ મહામંત્રી શ્રી કાળુભાઈ મહામંત્રી શ્રી કિશોરભાઈ પ્રભારી શ્રી શીતલબેન સોની જિલ્લા પંચાયત સુરતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ભરતભાઈ રાઠોડ પર બેઠેલા સૌ અગ્રણીઓ અલગ અલગ સમાજના સૌ આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન ભાઈ બહેનો અને મારા પ્રિય સૌ પેજ કમિટીના સદસ્યશ્રીઓ આપ સૌને દિવાળીના અને નવા વર્ષના ખૂબ ખૂબ શુભેચ્છા દિવાળીના પર્વ નિમિત્તે પ્રગટાવેલો દીવો એ આપણને પથદર્શક બને છે આગળ વધવા માટેનો પથ બતાવવા માટે આ દીવાનો પ્રકાશ એ આપણને રસ્તો ચીંધે છે અને નવું વર્ષ શરૂ થાય છે તે દિવસે આપણે કરેલા સંકલ્પ એને આગળ વધારવા માટે એને પૂર્ણ કરવા માટેની તાકાત એ નવા વર્ષને દિવસે આપણને મળતી હોય છે અને એ તાકાતને સથવારે આપણે આગળ વધતા હોઈએ છીએ અને એટલા જ માટે આપણને દિવાળી પછીનો નવો વર્ષ એ ખૂબ જ ઉત્સાહ સાથે ઉમંગ સાથે આપણે એની રાહ જોતા હોઈએ છીએ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તમે જ્યાં જુઓ ત્યાં છેવાડા સુધી આ સીન જો વિરોધ પક્ષના કોઈ આગેવાનો જોશે તો ક્યારેય ટિકિટ નહીં માંગે એ પ્રકારની સ્થિતિ એ તાકાત તમે અહીંયા પ્રદર્શિત કરીશ મિત્રો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પાર્ટીની હાકલ પડે ત્યારે ખડે પગે હાજર હોય છે એ આપણી સમક્ષ દેખાય છે આજે જે રીતે અહીં સંખ્યા દેખાય છે જે રીતે સૌ કાર્યકર્તામાં ઉત્સાહ દેખાય છે એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના આવનારા દિવસોના સંકલ્પ પૂર્ણ કરવા માટે આજ આગેવાનો અને કાર્યકર્તાઓ તૈયાર થઈને બેઠા છે આપણે પ્રેરણા લઈએ છીએ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાંથી એમનો એક સંકલ્પ છે કે મારા શરીરનો એક એક કણ કણ આ દેશવાસીઓ માટે છે મારી પાસેના સમયનો એક એક ક્ષણ એ પણ દેશવાસીઓ માટે સમર્પિત છે એવા સંકલ્પ સાથે જો લોકો માટે કોઈ કામ કરતા પ્રધાનમંત્રી હોય તો ફક્ત નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ આપણને મળ્યા છે અને એમનામાંથી આપણે પણ પ્રેરણા લઈએ છીએ અહીંયા એવા અનેક કાર્યકર્તાઓ હશે કે જે કોઈ રજામાં બહાર નહીં ગયા હોય જેમણે વર્ષોથી રજા ન પાડી હોય પોતાના કુટુંબને કંઈક બહાર લઈ જવાનું નક્કી કરે અને પાર્ટીનો કોઈ કાર્યક્રમ આવે તો બુક કરાવેલી ટિકિટો પણ કેન્સલ કરે ઘરવાળાનો રોષ પણ સહન કરે પણ પાર્ટીના કાર્યક્રમમાં હાજર રહે એ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની પરંપરા છે એ જેની તાકાત છે ભારતીય જનતા પાર્ટી જે આજે એક પછી એક યુદ્ધમાં જીતતી જાય છે એક પછી એક રાજ્યમાં સરકાર બનાવતી જાય છે કેન્દ્ર સરકારમાં ત્રણસો બસો ને સીટ સાથે બીજી વાર ત્રણસો ને ત્રણ સીટ સાથે અને હવે ત્રીજી વાર ફરીથી હેટ્રિક કરવાની છે એનો પણ એક સંકલ્પ આપણે કરવાના છે અને આ રીતે ભારતીય જનતા પાર્ટીનું કદ વધે એની તાકાત વધે એની શક્તિ વધે એ શક્તિનો ઉપયોગ લોકોની સેવા માટે કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય છે બે હજાર બાવીસ ની વિધાનસભાના ઇલેક્શન હતું ચોર્યાસી ની અંદર સંદીપભાઈની ની પસંદગી કરવામાં આવી જાતિના ગણિત કરનાર વાળા તજજ્ઞોને જળબે સલાહકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અને મતદાતા ભાઈ બહેનોએ આપ્યો પાંત્રીસો જેટલા ફક્ત મતદાર જેમની જ્ઞાતિના છે તેને આખા રાજ્યમાં બીજા નંબર એક લાખ છ્યાસી હજાર મત સાથે તમે ચૂંટીને મોકલ્યો એ જ કાર્યકર્તાઓની તાકાત છે ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ જ્ઞાતિના વિભાજનમાં પડતી નથી એ સામાજિક દ્રષ્ટિએ બધાને મહત્ત્વ આપતો હોય છે પરંતુ સિલેક્શનમાં મેરિટ પણ જોતી હોય છે અને એના જ આધારે વર્ષોથી ઘડાયેલો આ કાર્યકર્તા એને જ્યારે ટિકિટ આપી ત્યારે એની ભવ્ય જીત એ તમે બધાએ નિશ્ચિત કરીને આખા ગુજરાતને અને આખા દેશને પણ દાખલો આપ્યો છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પોતાની તાકાત સાથે કોઈ પણ જાતના ભેદભાવ વગર એ કામ કરતો હોય છે મને લાગે છે કે તમારામાં હરીફાઈ છે પેલા તો અહીંયા જવાજ આવતો હતો હવે થોડો થોડો માંથી આવતો પાછળ છે જય શ્રી રામ જય શ્રી રામ ભાઈઓ આપણે બધા મળીને જ્યારે કોઈ સંકલ્પ સાથે આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ એનો એક દાખલો આપણને બે હજાર બાવીસ નો ઇલેક્શન છે બે હજાર બાવીસના ઇલેક્શન પહેલા મને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મળી મને પણ હતું કે આટલી મોટી જવાબદારી હું કેવી રીતે નિભાવી શકીશ પરંતુ મોદી સાહેબના આશીર્વાદ હતા અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન હતું અને તમારા બધાનો સાથ હતો એના કારણે આપણે એ યુદ્ધ પણ ખૂબ આસાનીથી જીત્યા ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારણીમાં ગુજરાત વિધાનસભાના જીત માટેની વાત મૂકવા માટેનો મને બાવીસ મિનિટનો સમય મળ્યો હતો રાષ્ટ્રીય કાર્યકારણીમાં હાજર રહેવાની તક મળે ને એ પણ કાર્યકર્તા માટે ગર્વની વાત હોય છે અને ત્યાં બાવીસ ફીટ માટે વાત મૂકવા માટેનો સમય મળે આખા દેશના લગભગ સાતસો જેટલા આગેવાનો ત્યાં હોય છે આદરણીય પ્રધાનમંત્રીથી માંડીને સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષથી માંડીને બધા જ લોકો એમાં હોય અને ત્યાં મેં કહ્યું હતું ગુજરાતની વાત મૂકતી વખતે મેં કહ્યું હતું કે મારી આંખમાં આંસુ દેખાતા નથી મારી આંખમાં આંસુ દેખાતા નથી પણ હૃદય રડે છે એકસો બ્યાસી નો સંકલ્પ કર્યો હતો એકસો છપ્પન પર અટક્યા છે અને દુઃખ એ વાતનું છે કે ખૂબ થોડા થોડા મતે જેટલી સીટો રહી ગઈ તમને પણ ખબર હશે કે નવસો બાવીસ જેવા નજીવા મતે આપણે ગીર સોમનાથ હારી ગયા ત્રણ હજાર મતે આપણે જીતેલી ખંભાત હારી ગયા સાડે ત્રણસો મત આપણે ગાડીયાદાર જીતેલી હારી ગયા બોટાદ આપણે ત્રણ હજાર મતે જીતેલી હારી ગયા માણાવદર જીતેલી એ પણ આપણે ત્રણ હજારે હારી ગયા ચાળસમાં એ આપણે ત્રણ હજાર બે હજારે હારી ગયા સોરી ચૌદસો મતે હારી ગયા દાતા બે હજારે હાર્યા ખેડબ્રહ્મા સોળસો મતે હાર્યા અને વિજાપુર હાર્યા પોરબંદર પાંચ હજારે હાર્યા અને આપણે કેટલી સીટો જે કોંગ્રેસના મોટા નેતા પોતાની જાતને ગણે છે જે કશો ઉકાળી શક્યા નથી જેને એવો તો કે કોંગ્રેસની સરકાર બને અને મુખ્યમંત્રી બની જાય એવા દિવા સપનામાં રાજતા હતા ને એવા અમિતભાઈ ચાવડા સત્તાવીસો મત માટે બચી ગયા બારસો તેરસો મત વધારે આવ્યા તો એ પણ ઘર ભેગા થઈ જાત તો પાડે યાર જીગ્નેશ મેવાણી કે જે પણ પોતાને અજય નેતા માનતા હતા ચાર હજાર મત માટે એ પણ બચી ગયો મત વધારે મળ્યા એ ભાઈ તમે તાળી એટલે આવી જાય પૂજા વંશ પરેશ ધાનાણી ત્રણ વખત જીતતો હતો એવું માનતો હતો કે એને કોઈ વિધાનસભામાં હરાવી ન શકે ભારતીય જનતા પાર્ટી ના એક કાર્યકર્તા એ એની સામે બત્રીસ વર્ષના ઉમેદવારને ઉભો રાખ્યો સુડતાલીસ હજાર મતે આપણી જીત ત્યાં થઈ પૂજા બેન આ બધા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો લેતા હતા બધાને ઘર ભેગા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની આ તાકાત હતી અને આ વીસ સીટ જે પાંચ હજારથી થી ઓછા મતે હાર્યા અને એમાંથી આઠ સીટ તો આપણે જીતેલી હાર્યા જો આ વીસ સીટ જીત્યા હોતા તો એકસો ને છોતેર પહોંચી ગયા હોત ને થોડો હાથ ને તો થઈ જ ગયા હોત આ તાકાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની છે મિત્રો આ જીતનો યશ કોઈને આપવો હોય પહેલો યશ આપવો પડે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને ને વર્ષોની એમની ગુજરાત માટેની સેવા ગુજરાતની ચિંતા ગુજરાતના સર્વાંગી વિકાસ માટે કરેલા નિર્ણયો લોકોના જે દિલ જીત્યા છે લોકોનો જે વિશ્વાસ જીત્યો છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે આપણે ભૂલો કરતા હોઈશું અરે ભૂલોની પરંપરા પણ કરતા હોઈશું પરંતુ મતદાતા ભાઈ બહેનોનો આભાર માનવો પડે કે એમણે નરેન્દ્ર મોદી સાહેબને મત આપ્યા આપણી ભૂલોને પણ જતી કરી પણ મોદી સાહેબને મત આપવા છે એમને જીતાડવા છે એના કારણે એક લાખથી વધુ આપણે બાર તેર લોકો જીત્યા નેવું તે એક લાખની અંદર ચૌદ પંદર લોકો જીત્યા પચાસ હજારથી ઉપર આપણે પચાસથી વધુ લોકો જીત્યા આ જીત ભવ્ય જીત એ નરેન્દ્ર મોદી સાહેબને કારણે અને ગુજરાતના મતદાતા ભાઈ બહેનોનો આભાર કે એમણે મોદી સાહેબમાં વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડ્યા એના કારણે આ શક્ય બન્યું છે આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ કે જે એમને વર્ષોથી ગુજરાત ખેડ્યું છે ખૂંદ્યું છે એમનું માર્ગદર્શન એમની વ્યૂહરચના કયા વિસ્તારના કયા સમાજને પ્રતિ આપવું જોઈએ એની જે એમની દુરંધિસ્થતાના કારણે આપણે જીત એવા ઉમેદવારોને સિલેક્ટ કરી શક્યા એમનો વ્યૂહરચનાનો આપણને ફાયદો થયો અને ભવ્ય જીત તરફ આપણે આગળ વધી શક્યા અને અને જો સૌથી વધુ કોઈનો હવે આભાર માનો હોય તો અમારા પેજ કમિટીના સદસ્યનો છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો છે એમણે એક એક પેજ ઉપર જે રીતે કામ કર્યું આજે આ ગુજરાતની પેજ કમિટી આખા દેશની અંદર જાણીતી થઈ ગઈ છે પેજ કમિટી એટલે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ વાત એ આપણે જાણીએ છીએ અને એટલા જ માટે आ भव्य जीत माटे, मारे आप सबने खूब खूब अभिनंदन अपने दिवाली और नए साल के इस त्योहार के समय में हमें कुछ संकल्प भी करने हैं आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब ने कहा था कि स्वच्छता में गुजरात पहले नंबर पे था धीरे धीरे उसमें उसमें स्वच्छता में कमी आ रही है गुजरात पूरे देश में सेकंड नंबर में सूरत है पहले नंबर पे क्यों नहीं आ रहा है मैं आप सबको कहता हूँ कि इस बार इस बार के सर्वे के अंदर हम सबसे पहले आने चाहिए मैंने सभी के साथ तंत्र के साथ भी बात की है हमने कहा कि भारतीय जनता पार्टी के कार्यकर्ता वो भी सफाई के काम में आपको मदद करेंगे और जागृति लाएंगे हम पहले नंबर पर इस बार जरूर पहुंचेंगे ये भी हमारा नए साल का एक संकल्प है जो आदरणीय प्रधानमंत्री मोदी साहब चाहते हैं एक तारीख के बाद हमने तय किया है कभी जो सफाई सूरत में भी शुरू की है कॉरपोरेशन के अधिकारियों ने कर्मचारियों ने हम भी उनके साथ जुड़ेंगे ये जो सफाई होगी उसको मेंटेन भी करेंगे और जहाँ गंदगी होगी उसको सफाई करने में हम भी हाथ लगाएंगे हम जो चुने हुए कॉर्पोरेटर एम एल सांसद तालुका पंचायत जिला पंचायत के सदस्य और सभी पदाधिकारी भारतीय जनता पार्टी के कार्यकर्ता ये तय कर ले मैंने मेयर जी को भी कहा है हमारे अध्यक्ष जी को कहा है कि हर वार्ड के चार हिस्से कर लो हर हिस्से के अंदर जितनी सोसाइटियाँ मोहल्ले आते हैं उसके अंदर एक कॉर्पोरेटर को जवाबदारी दे दो इस तरह चार कॉरपोरेटर पूरे वार्ड की जवाबदारी सफाई भी करेंगे कराएंगे और मेंटेन भी करेंगे ये जवाबदारी हमें सब मिलकर लेना है हम सूरत में मर्यादित नहीं रहेंगे हम सूरत ज़िले में और पूरे गुजरात के गांव-गांव में ये सफाई करना शुरू कर रहे हैं आज हमने एक दो बजे मीटिंग रखी है उस मीटिंग के अंदर भी हम अलग अलग ज़िले में काम करेंगे हमारे मंत्री श्री मुकेश भाई पटेल उन्होंने तालुका पंचायत से सफाई के लिए अभी एक बत्तीस लाख रुपए के मशीन का ऑर्डर दिया है कुछ ही दिनों में वो मशीन भी आ जाएगी मत जब तक हम पांच पांच मजदूर लगाकर ट्रैक्टर किराए पर लेकर कार्यकर्ताओं के साथ गांव में इतना भी कचरा ना बचे उसके लिए प्लानिंग करके आगे बढ़ने वाले हैं पूरे गुजरात के अठारह हजार गाँव एक महीने के अंदर सफाई हो जाए ये हमारा पहला संकल्प है आदरणीय प्रधानमंत्री मोदी साहब जिस तरह से काम कर रहे हैं उस काम के सामने हमें भी हमारे पास है उनकी अपेक्षा भी है हमारा नए साल का संकल्प है कि गुजरात 26 में से 26 सीट दो बार लोकसभा की जीता हुआ है हैट्रिक करनी है भाई हैट्रिक तीसरी बार गुजरात में 26 पर से लोकसभा की सीट जीतकर नरेंद्र मोदी साहब के चरणों में देना है और वो भी हमें हमारा संकल्प क्या है हमारा संकल्प है हर सीट पाँच लाख से ज्यादा वोट के साथ जीतना ये हमारा संकल्प रहेगा तो 26 सीट 5 लाख के ऊपर ले जाने का काम भारतीय जनता पार्टी के गुजरात के पेज समिति से कार्यकर्ता से लेकर सांसद तक सब मिलकर जब मेहनत करेंगे तो ये रिजल्ट जरूर आएगा ये हमारा दूसरा संकल्प रहेगा तीसरा संकल्प हमें करना है कि आप सब नेतागण यहाँ पर है हमारा तो पेज कमेटी का कार्यकर्ता वो भी हमारा नेता है और ये जो इलेक्टेड मेंबर है कॉरपोरेटर है तालुका पंचायत जिला पंचायत के एम एल है सांसद है उनको रोज एक घर पेज कमेटी के जो जिस वार्ड में, में हो जिस बूथ में वो रहता है उस बूथ में एक हज़ार कार्यकर्ता है उस बूथ में करीब डेढ़ सौ पेज कमेटी के मेंबर है एक घर का एक कार्यकर्ता ने अगल बगल से पांच मेंबर बनाए हैं एक के घर जाएंगे तो पांच को मिलना हो जाएगा इस तरह से रोज एक घर पे जाना उसके यहाँ चाय पीना और उसका फ़ोटो अपलोड करना ये काम भी हमें एक तारीख से ही शुरू करना है रोज सुबह से निकले और शाम को घर पहुँचे उसके पहले आपके बूथ में एक पेज कमेटी के मेंबर के यहाँ घर जाना ही जाना है ये भी हमारा संकल्प होगा हम सबको हमारे साथ जो जुड़े हैं उसको और ताकत के साथ जोड़े ये हमारा संकल्प रहेगा और भी एक संकल्प बाकी है कल मैंने सबको बताया था किसी को याद है क्या किसी को याद नहीं एक याद आया इनको अभी और एक बाकी है एक है मन की बात का कार्यक्रम हमारे प्रधानमंत्री नरेंद्र मोदी साहब ने पंद्रह साल से हर महीने के लास्ट संडे को ग्यारह से साढ़े ग्यारह बजे तक पूरे देश विदेश में जो भी कुछ पॉजिटिव बात होती है वो बातों को लेकर आधा घंटा वो मन की बात का कार्यक्रम करते हैं रेडियो जो धीरे धीरे लुप्त तो हो रहा था उन्होंने उसको सजीवन कर दिया और हम सब मिलकर ये मन की बात का कार्यक्रम सुनते हैं अब इसको कंपलसरी हर महीने के लास्ट संडे को 11 से साढ़े ग्यारह बजे के बीच में हमें जरूर अपने घर में नहीं किसी पेज कमेटी के सभ्य के घर पे जाकर देखना है वहाँ दस लोग होंगे पंद्रह होंगे पच्चीस होंगे सौ होंगे एमएलए और कॉरपोरेटर कम से कम अलग अलग जगह पर सौ दो सौ लोगों का कर इकट्ठा करें अपना कोई भी काम उसका प्लानिंग अभी से कर लो कि हर संडे ग्यारह से साढ़े ग्यारह बजे हमारा पहला प्लानिंग हो गया है वो है मन की बात का कार्यक्रम हम इस कार्यक्रम में जुड़े और ये कार्यक्रम देखें नमो ऐप और सरल ऐप में हमें ये कार्यक्रम का फोटो जो आप देख रहे हैं उसका फोटो आपको जरूर अपलोड करना है हमारे बावन हज़ार बूथ है हर बावन हज़ार बूथ में ये कार्यक्रम कार्यकर्ता मिलकर देखे घर में बैठकर नहीं देखना उसका फ़ोटो मत अपलोड करना नहीं तो पता चल जाएगा कि आप लोग घर में ही बैठे थे बाहर नहीं निकले थे वो तो मोदी साहब को भी पता चल जाएगा ऐसा नहीं करना और एक बात हमने अभी की थी नो no रिपीटेशन क्यों सब शांत हो गए सन्नाटा क्यों है भाई सन्नाटा पीछे क्यों है क्या इलेक्टेड है सब पीछे बैठे हुए वैसे तो नो रिपीटेशन हमारा हर बार रहता है मगर इस बार मेयर स्टैंडिंग कमेटी चेयरमैन नेता डेप्यूटी मेयर जिला पंचायत अध्यक्ष कारोबारी चेयरमैन उपाध्यक्ष तालुका पंचायत में हर जगह चेयरमैन के लेकर सबको हमने नो रिपीटेशन बनाया मगर सिर्फ नो रिपीटेशन नहीं था उसके अंदर क्या था आपको पता है क्या था मेरे पास ना कोई कागज था ना कोई पेन थी मैं तो कोई नेता कहता था कि इनको मेयर बनाना है इनको मेयर बनाना है मैं मेरे आईपैड में देखता था कि ये मेयर के बूथ में जिस बूथ में वो रहता है वहाँ तो 2022 के इलेक्शन में माइनस हो गया वो तो भारतीय जनता पार्टी को उस बूथ में जीता नहीं पाया जो कार्यकर्ता अपने बूथ में भारतीय जनता पार्टी को जीता नहीं सकता उसको मेयर नहीं बना सकते उसको जिला पंचायत अध्यक्ष नहीं बना सकते और स्टैंडिंग कमेटी का चेयरमैन नहीं हो सकता अरे उसको टिकट भी नहीं देनी चाहिए यहाँ इतने कार्यकर्ता है जो मेहनत करते हैं पूरी ताकत लगाते हैं हर बूथ जीतना है और हर बूथ जीतने के लिए सभी ने मिलकर मेहनत करनी है हमारे लिए तो आसान काम है हर बूथ के अंदर करीब एक हजार वोट होते हैं उसमें डेढ़ सौ कार्यकर्ता पेज कमेटी के हैं उनके घर में अगर तीन वोट एवरेज है तो साढ़े चार सौ वोट भारतीय जनता पार्टी को मिलने चाहिए सत्तर परसेंट भी वोटिंग होगा तो सात सौ में से साढ़े चार सौ पार्टी को मिलेगा ढाई सौ में इतर उतर उनको मिलेगा तो हमें कम से कम उसके अंदर भी दो सौ वोट उसके लीड मिलनी चाहिए मगर जहां वो नहीं दिला पाते हैं उस बूथ के कार्यकर्ता को न तो टिकट देनी चाहिए न तो कोई पद देना चाहिए आप लोग सम्मत हो क्या आपका बूथ आपको आगे बढ़ना है तो आपका बूथ आपको प्लस करना पड़ेगा ये बूथ प्लस करने के लिए आप अपना बूथ के अंदर कौन पेज कमेटी के सभ्य है उसका लिस्ट तिरंजन भाई से भरत भाई राठौड़ से उनसे मांग लीजिए वो नहीं देंगे तो मुझे फ़ोन करना मैं आपको भेज दूंगा, मगर उनके घर जाकर उनके साथ बात करे उनके घर जाकर चाय पिए ये नए साल का एक हमारा संकल्प होना चाहिए ये बहुत से लोग कई लोगों ने मुझे कहा मेरा तो 25 ही माइनस है वो मेयर बनने जा रहा था मैंने कहा हमारा तो आपसे अपेक्षा है कि 100-200 प्लस हो जाए उसके बजाय आप तो माइनस है अगर एक भी माइनस है हमारे लिए उस कार्यकर्ता को कोई पद देना ये मुश्किल है मैं आपसे फिर से विनती करता हूँ जो आपने हाँ हम लोगों ने संकल्प किया है वो पहला संकल्प है 5 लाख से हर लोकसभा जीतनी है हमें सफाई में जुड़ना है हमें मन की बात के कार्यक्रम में भी जुड़ना है इस सभी कार्यक्रम को अपना बूथ प्लस करना है क्या हुआ भाई बैठ जाओ चिंता मत करो ऐसे संकल्प के साथ हमें आगे बढ़ना है फरी मित्रों आप सबने हूँ खूब खूब अभिनंदन साथ आज आप चार संकल्प कर આ સંકલ્પનો આપણે અમલ કરવાનો છે મને વિશ્વાસ છે મિત્રો કે એક લાખ છ્યાસી હજાર લીડ સાથે સંદીપભાઈ આજે આખા રાજ્યમાં બીજા નંબરે એની લીડ આવી છે આવનારા દિવસોમાં આપણે સૌથી વધુ મતો સાથે ફરીથી આપણે આ છવ્વીસે છવ્વીસ લોકસભા જીતેને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને आ वातु आ कमाड़ो आपने अपना चरणे धरिए ये जा आपने विनती साथ हैं फरीति आपने दिवाली ने अने नवा वर्ष ने खूब खूब सुबेच्छा नवा वर्ष साल मुबारक खूब खूब धन्यवाद जय जय गरीब गुजरात भारत माता की धन्यवाद हमारे अतिशय लोकप्रिय श्री सीआर पाटिल साहब आपने जो संकल्प हम सबको बताए हैं वो जरूर हम सिद्ध करेंगे